સાંજના ટાણા ની વાત કરીએ ને એટલે કઈક અલગ જ મજા આવે આખી. એટલે કેમ છો મારા વાલા ગુજરાતીઓ, મજામાં? આશા કરું છું તમે બધા મજામાં જ છો અને સ્વાગત કરું છું આજના નવા વિડીયોમાં તમારું બધાનો. અને આજના વિડીયોમાં તમારું બધાનો એક વાર સ્વાગત છે. તમને બધાને જય દ્વારકાધીશ, જય જય માતાજી અને રામ રામ. તો આજનો બ્લોગ આપણો મસ્ત સ્ટાર્ટ થઈ ગયો છે. 3:30 વાગી ગયા છે સાંજના અને આપણે આવી ગયા છીએ આપણી નોકરી ઉપર. પાછા તમને આગળ દેખાડું છું. આ બાજુ આપણી આ નોકરી છે. તો આજનો બ્લોગ આપણી નોકરીથી સ્ટાર્ટ થાય છે, કેમ કે અત્યારે આપણે આવી ગયા છીએ વેહુમાં. તો અહીંયાથી જ આપણો વ્લોગ સ્ટાર્ટ થાય છે. વેહુ અત્યારે ચરે છે. તો વ્લોગમાં તમે નવા હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આજનો વ્લોગ કન્ટિન્યુ કરીએ અને વિડીયો પૂરેપૂરો જોજો. ચાલો વ્લોગ કન્ટિન્યુ કરીએ. આગળ આજે હું વેહુ લઈ અને આવ્યો જ હતો અને કેટલા એક બેથી આ વ્લોગ અપલોડ નહોતો કર્યો. તો અત્યારે વ્લોગ પાછો ચાલુ કર્યો છે મેં. આજે કાલ છ વાગે આવશે આજનો વ્લોગ. કાલ 6 વાગે આવી જાય. તો અત્યારે પાછો ભેહુ લઈ આવ્યો અને વ્લોગ સ્ટાર્ટ થયો અને ડાયરેક્ટ ભેહુ અત્યારે હજી ચરે જ છે. આ બાજુ અડધી ઓલી બાજુ છે, અડધી આ બાજુ છે. એટલે મસ્ત એની રીતે ચરે છે અને હું થોડીક વાર સાઈડ ઊભો છું. અને હાલો આજનો વ્લોગ શું થાય છે પૂરેપૂરો વિડીયો જોજો, તમને ખબર. વિડીયો તો મારે સવારે જ બનાવવાનું હતું પણ સવારે ટાઈમ એટલો મળ્યો નહીં, કેમ કે ભેંસોનું કરવાનું હતું, પછી સારું કામ બાકી પડ્યું હતું બધું ભેંસોનું. પછી કામ ફિનિશ કર્યો પછી આવ્યું ટ્રેક્ટર. ખેતરમાં જુવાર કાપવાની હતી તો એ ટ્રેક્ટર આવેલો. જુવાર બધી કાપી દીધી ભેંસો માટે, કમ્પ્લીટ કરી દીધી. ભેંસો આટલું જુવાર કાપવાની હતી તો એ કમ્પ્લીટ થઈ ગઈ જુવાર. ટ્રેક્ટર આવ્યો તો કટર, આ ગુજરાતીમાં કટર જ બોલાય, તો એ આવ્યો. તો જુવાર બુવાર બધી કમ્પ્લીટ થઈ ગઈ, સાફ ફિનિશ કરી દીધી. અને ભેહુ માટે હવે ઘરે લઈ જવાની બાકી છે. તો હજી 2-3 દી ખેતરમાં પડી રહે, પછી ઘરે લઈ જવાની છે. તો કટર હાલે એના 2-3 વીડિયા છે, તો તમે એ પહેલાં જોઈ લો, પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ. પહેલાં ખેતરમાં પાણી ચાલુ હતો આ બાજુના ખેતરમાં, અને હજી પણ સામે જુઓ ઓલો ભાઈ, હજી પણ પાણી ચાલુ જ છે. હું પણ જુઓ સામે ભાઈ પાણી વારે છે ખેતરમાં. તો કેટલો બધો ખેતર મોટો છે, હું આથી કરી અને સામેથી કરી અને હું આવું દઈ એટલે વાર બોરી લાગે પાણી પીવડાવવામાં. તો આમાં લગાવેલ છે ધાણા અને મેથી. 2 દી પહેલાં વિડીયો આવ્યો હતો એમાં તમે જોયું હશે આ બાજુના ખેતરમાં પાણી ચાલુ હતો, અને હવે સામેવાળા ખેતરમાં પાણી ચાલુ છે અને આપણે જઈએ છીએ અહીંયા બેસું આ બાજુ. અને ભેહું હવે ધીરે ધીરે ઘરની બાજુ નીકળે છે, ઘર બાજુ હવે નીકળે છે. હજી તો આપણે નથી લઈ જવાની, કેમ કે હજી તો ચારવાની છે, હજી તો મોડા જવાનું છે ઘરે. એટલે હજી તો ચરે છે આમ જુઓ શાંતિથી, પામ ઘર બાજુ નીકળે છે. હજી તો થોડો ઘણો તડકો પણ છે તમે જુઓ તો. અને હજી આ બાજુ પાસે આવે છે. હાલો હું આગળ હજી ઊભા રહી જઈ, હજી તો નથી જવા દેવાની ઘરે. તો હવે 6 વાગી ગયા છે અત્યારે, અને હું હવે આ ખેતરમાં આવી ગયો તમને દેખાડું. જુઓ સામેવાળા ખેતરમાં ચરતી હતી, હવે આ ખેતરમાં ધીરે ધીરે આગળ જાય છે. અને હાલો હવે આગળ પાછા વ્લોગ કન્ટિન્યુ કરીએ. બધી ભેહું ધીરે ધીરે આવે છે. હજી ઓલી બાજુ ઘણી બધી ઊભી છે, જુઓ દેખાડું તમને. હજી છે 9-10 જેવી ભેં બાકી છે હજી તો. અને આ બાજુ બધી જાય છે. સાંજનો ટાણો મસ્ત થઈ ગયો છે. અત્યારે મોસમની વાત કરે તો તમને દેખાડું. આ બાજુ કાંઈક સાંજનો ટાણો એટલો મસ્તીનો થાય છે અત્યારે, તમને દેખાતો તો જોઈ લ્યો.
આમ ખાલી વ્યૂ તમે જુઓ એટલે મજા આવી જાય. ટાણાની વાત કરીએ ને એટલે કંઈક અલગ જ મજા આવે આખી. એટલે આ બાજુ તમને દેખાડું સાંજનો ટાણો, તો આ બાજુ સારી રીતે ભેગું ચરે છે મસ્તી બધી એકદમ. અને ચકલીઓ પોતપોતાના ઘરે હવે ધીરે ધીરે નીકળી ગઈ છે. જો આ બાજુ કબૂતર બેઠા છે અને આ બાજુ સૂરજનારાયણ મતલબ એમને પોતાના ઘરે હવે જવાની તૈયારી છે. એટલે કંઈ અલગ જ આખો નજારો હોય, મજા આવી જાય સાંજના ટાઈમમાં ભેંસું ચારવાની પણ. અને આમ કંઈક નજારો જોઈએ એટલે અલગ જ આખું દેખાતું હોય, વાતાવરણ કંઈક મસ્ત થઈ જાય. અત્યારે આ બાજુ જુઓ તો બધા ચકલીઓની કિલકિલાટ પણ હોય અત્યારે મસ્ત નહીં સારી રીતે. અને મજા આવે એમ સાંજના ટાણે અને ભેહું જુઓ એકદમ સારી રીતે ચરતી આવે એટલે અલગ જ મજા છે અત્યારે. જુઓ અહીંયા વાય હું પાણી પીવા આવ્યો હતો, કૂવો કહેવાય, કૂવે પાણી પીવા હું આવ્યો હતો, તરસ બહુ લાગી એટલે. અને અહીંયા જોયું કબૂતર પોતાના ઘરે હવે મસ્ત આવી ગયા છે, તમને દેખાતા છે જુઓ. હવે એ આરામ કરે છે અત્યારે, મસ્ત પોતાના માળે આવી ગયા છે. અને આ બાજુ જુઓ તો કંઈક વાય પણ આવી છે મસ્તીની. અને અહીંયા પાણી સિંચીને પીવાનો હતો અને પીતો હતો તો મેં કીધું જોયું, જુઓ કબૂતર બેઠા છે મસ્ત બે. અત્યારે 7 વાગી ગયા છે, પૂરા 7 કમ્પ્લીટ થયા. અને હવે ભેહું ધીરે ધીરે ઘરે જવાનો પરિયાણ મારો છે કે ભાઈ હવે ઘરે લઈ જાય. અને આ બાજુ જુઓ તો કમ્પ્લીટ અંધારો થવામાં થોડી ઘણી વાર છે હવે. અને ભેહું પણ હવે કમ્પ્લીટ ઘરે જવાની તૈયારી છે. તો હવે અહીંયા ગેટ છે અને હવે આપણે ધીરે ધીરે કાઢવાની છે. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી આપણે રાખીએ. અને આ તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહી દેજો. અને આટલા સુધી વિડીયો જોયો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને તો બધાને ચલો આજના માટે આટલું જ વિડીયો, મળીએ નવા વિડીયો સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ.